બોડેલી રાવ દ્વારા ઠૂછાપુરાનો વિડીયોના નામે વાયરલ થયેલા વિડીયોનું ફેક્ટ ચેક કરવામાં આવ્યું છે. સહારનપુરનો યુપીનો સહારનપુરનો એ વિડીયો છે અને એ ઠૂછાપુરા પાસે ચોરો ઝડપાયા એ પ્રકારની વાત લખવામાં આવેલી છે. વિડીયો અલગ છે, લખાણ છે તે ઠૂછાપુરાનું, છોટાઉદેપુર જિલ્લાનું ઠૂછાપુરા સંખેડા તાલુકાનું, એ પ્રકારની લખાણ સાથે કે ભાઈ ચોરો ઝડપાયા છે અને પોલીસે એમને માર મારતા હોય, પોલીસ માર મારતી હોય એવો એક પ્રકારનો વિડીયો છે. આ વિડીયો છોટાઉદેપુર જિલ્લાનો છે જ નહીં, આ વિડીયો યુપીનો છે, યુપીના સહારનપુરનો છે અને એક બનાવ 2 વર્ષ પહેલાં જે બન્યો હતો તે સંદર્ભનો આ વિડીયો. તેમાં તો આ 22 દિવસ સુધી આ જે આરોપીઓ જે નજરે પડી રહ્યા છે આ સ્ક્રીન પર બોલી લાવ્યા, એ લોકોને જેલમાં રહ્યા ત્યાર પછી કોર્ટે તે લોકોને છોડી પણ દીધા છે, એમને કોઈ પણ પ્રકારનો ચાર્જ પણ નથી, અત્યારે મુક્ત છે. 22 દિવસ માટે એ લોકોને પકડ્યા હતા, તેવા એ જે લોકોને પોલીસને માર માર્યો હતો તેના પણ સવાલ ઉઠ્યા હતા. અને એને એ અંગે આપણે જોઈ શકીએ છીએ કે જે ભાસ્કર દૈનિક છે એનું પેપર કટિંગ પણ સામેલ છે. શરૂઆતમાં જ આપણે જોયું કે 2022ના વર્ષનું આ પેપર કટિંગ અને એની અંદર લખાણ લખેલું છે કે જે રીતે તમામ જે આરોપીઓ પકડવામાં આવ્યા હતા તેમની નામો સાથે એ કોણ લોકો હતા અને તેઓ પર જે ચાર્જ લગાવવામાં આવ્યા હતા, કઈ રીતે ચાર્જ લગાવવામાં આવ્યા હતા અને એમને માર મારવામાં આવ્યો હતો એ યુપીનો બનાવ હતો. યુપીના બનાવનો વિડીયો અત્યારે છોટાઉદેપુર જિલ્લામાં લોકો ઉચાટ હેઠળ છે અને તણાવ હેઠળ છે, રાતરાત જાગે છે. ત્યારે કેટલાક લોકો દ્વારા, અસામાજિક તત્વો દ્વારા આ પ્રકારે ભય ફેલાવવા માટે, દહેશત ફેલાવવા માટે વિડીયો વાયરલ કરીને કે આ ચોરો છે તે ઝડપાયા છે અને પોલીસે એમને માર માર્યો છે. પોલીસે આવા અહીંયા કોઈ માર માર્યો નથી, આવા કોઈ ચોરો અહીંયા પકડાયા નથી. આ બનાવ છોટાઉદેપુર જિલ્લાનો છે જ નહીં, છૂછાપુરા પાસેનું કશું કોઈ બનાવ બન્યો નથી. આ આખા જે વિડીયો છે તે યુપીના છે, સહારનપુરના છે અને જે બનાવ બન્યો એ સંદર્ભે ત્યાં 2 વર્ષ પૂર્વે રાજનીતિ પણ ગરમાઈ હતી. અને આ જે સમાચાર જે તમારે હું પ્રેઝન્ટ થઈ રહ્યા તેને SSP શું કે તે પણ આપણે જોઈ રહ્યા છીએ. અને દૈનિક ભાસ્કરની ન્યૂઝની લિંક પણ અમે ડિસ્ક્રિપ્શનમાં મૂકી છે, તમે તે ડિસ્ક્રિપ્શનમાં લિંક પ્રેસ કરશો તો પણ આખો ન્યૂઝ તમે જોઈ શકશો કે ખરેખર ઘટના શું છે.